Hello, Daido. Good morning. Jai Mataji ne Jai Dwarka Dis Badai ne. Ojo Atyar ma apne jo khane ne khane hai bin sab uti hai. Ye mai uhe aaj Atyar ma jo apne aaj alag ne pochri baar jai ne pochri badu aaye baar hai gadi le. To mazur aaye bija hai badai. Agle ino to Atyar no phone aaye ho to saap aavyo. Mane apne aaj hande vision ma bija jata ne to jag bomb modu thei jo ne. Lav bomb modu thei jo hai. Atyar alag baghada 8 jo time thei jo hai. તો ભાઉ ભાઈ પેલા આવી ગયા છે દુકાનનું બધું ખોલી વાયું છે અને આપણે આવીને સીધો સાજ મૂક્યો છે કેમ કે ઈવડાઈને લગભગ 8 વાગે ફોન કર્યો તો ચા પાવ એમ તો હવે ચા બનાવી પેલા એ લોકોને ચા પાણી પાઈ દીધી અને જો અમે અલગધીર કાકા આવી ગયા હે એને જવાનું છે સાડે તો એ નટબોલ ને એવું અમુક વસ્તુ લેવા આવ્યા હતા ચા મૂક્યો ચા પી ચા જો આપણે ફોટી ક્યાં ચા જોવા હાલો કાંઈ ગા જો આજે તપેલી બ્રિન બનાવ્યો હે એટલે કાંઈ કા ચા બનાવીએ પેલા છે ને લોકોને ચા પાઈ દેવી હવે તો લગભગ ગાડી જોડાઈ જવામાં છે કેમ કે ઈવડે એ લોકો આતંક બાજી આવી ગયા હતા એટલે શું છે કે આપણે વાઈ ગળીને ફેરવવા ન જવું પડે નકર રોજ શું છે ઢગલો મોટો થઈ જાય ને તો એ ઢગલો પોવા જવું પડતું એટલે આજે લોકો આવ્યા છે ફરવા ઉપરાઈ જાય ને એટલે શું છે ગાણો ગમે તે ચાલુ કરવું હોય ને તો એ બાજુ આપણે પોચરી ફેરવવા ન જવું પડે હેલો ડાયદો જો અત્યારે ટાઈમ થશે 4:30 જેવો અને આજે ઘાણા એમાં એવું હતું ચાલુ કરવાના હતા પણ ઓલા ફોચરી બધું આવ્યા હતા ને તે કઈ પછી મેળો રહ્યો નહી ફોચરીની ગાડી ભાડા આવી ગયા એ લોકો ભરી રહ્યા પછી ઘાણા હાંકવાનું કઈ મેળો જોયો નહીં માણસોની તાણ પડી કેમ કે રઘુભા ને શોક કાકા ની બધા આડાવા શું કહેવાય પાણી વાળવાનું ને એવું બધું કામકાજ હતું હવાર ને બેઠા હતા એટલે બપોર પછી વિચાર આવ્યો કે તું છે રેલી આવશે ને શેરડી થાય તો વાલ બાપાને નવું સર ને તો શેરડી લેવા મોટું કામ મોકલ્યા હતા તો એક ભાડો અહીંયા મૂક્યો બાકી શાર ભાર આવીને હતા એ ઘર હાટું આવીને હતા તો એક ભાર જો વાલ બાપાને ઓલે એક ભાર અમર ઓલે અને એક ઓગડા બાપાને ઓલે અને એક ભાર આપણે અહીં ઘાણે રાખ્યો છે અને જો શેરડી ખાવાનું ચાલુ કર્યું છે આજે આખો ભાર અહીં એકલા બેઠા બેઠા ખૂટવાડવાનો છે જો અહીં વાલ બાપા છે એમ કે ભાઉભાઈ આવુભાઈ અને હું અને આમ હરખાય તમે જોવો જોઈ જુઓ આખે આખા કટકા ઉપાડ્યા સીધા લાજ છે ને લડી લેવું છે આખો ભારો પૂરો થાય ને ત્યાં સુધી જવાનું નથી તમે જુઓ આટલી તો આમ ખાઈ ગયા અને રહ કાઢવાનું મશીન આપણે પાસે જો પણ સિસોડો છે પણ શું કહેવાય એ રહ કાઢીને ખાવી ને એની કરતાં આમ જે ફોલીન જે આપણે મોઢેથી ખાવી ને એ જે મજા આવે ને એની વાત જ જવા દો જો કે અત્યારે તો કોઈ આપણે એટલી બધી શેરડી નથી ખાતા એટલે થોડુંક મોઢું આવી જાય ને દાંત દુખે ને એવો પ્રશ્ન થાય પણ કાળી શેરડી છે એટલે શું કહેવાય જરીક પોષી હોય એટલે મજા આવે ખાવાની બાકી ગળી છે એની વાત જવા દો અને કાતળિયું થોડીક ટૂંચી આવે એટલે ફોલવામાં જરીક તકલીફ થાય એટલે જો સાકું લઈને ફોલવી છે સાકું લઈને અડધે સુધી સાલ ઉતારી નાખ્યું ને પછી છે ને એ આ ખામટી ખાવાનું ચાલુ કરવી ને મજા આવી જાય હેલો એટલે જો કાલ મોઢું કા શું કહેવાય લગભગ મોટી આપણી જે ગાડી આવે ને એ ગાડી ભરીને ઉતરી હતી એટલે માણસો બહુ શેવડી લઈ આવે છે અને પહેલાં તો શું હતું કે માણસો શેવડી એટલી ખાતા ને લગભગ બધાના ખેતરે વાવેતર એવડા હોય બાકી અત્યારે કોઈ શેવડી વાવતા નથી એનું વાવે તો માનો ને આડાવા બધા ઓલા મિલીબગ ને એવા બધા રોગ અને ભેગા ભૂંદડાની રંજાડે એટલે થાતી નથી આવું બધું છે અમારે જો આ વાલ બાપા ગૌઢા હે બાકી તોય શેવડીની મોજ તો એ લે હે કાવલભા જામે કે નહીં પણ જો આ તગાર આખું બીજ દેવું છે અને આખો ભારો ખૂટવાડવો છે પછી જ ઘરે જવું છે અને છે ને કાલ પછી જવું દોરો પાવા ખેર રેલી આવે છે ને એટલે એકાદ બે ફીરકી પકડાઈ આવી અને થોડીક પતંગો લઈ આવી એટલે ખેર ને દી પછી વાંધો ન આવે હવે શું કહેવાય પેલા જેવું તહેવારનું માધ્યમ નથી પણ માધ્યમ પાછું લાવવું જોઈએ.
હાલો ડાયદો અત્યારે ટાઈમ થશે 5:45 આપણે ફાઇનલી ચેલેન્જને પડી મૂકવી પડી હતી કેમ કે શેરડી આપણીથી કાંઈ ખૂટી નહીં પછી મેં અવસરે બે એ ચેલેન્જને પડી મૂકી અને વાલ બાપા એ જો આવી શેરડી હતી એને કાપી અને આગળ પાડી દીધા છે નોખા અને જો અમારે જગુભાઈ વાસ બધ ગાડું લઈને એ નીણ લેવા આવ્યા હે તો છે ને આગળ નાખી દેવી ને એમાં તો વ્યાજે ઘીરે એટલે ઢોધા બિસાતા ખાઈ જાય હા જુકુ ભા બધ ગાડું હાલવા જો હાલો ભાઈ જોઈ જો આપણે બધ છે ને ખેડૂતની મોજ તો વાલ બાપા એ જો એ આગળ કાપી નોખા પાડી દીધા હતા એટલે એ વ્યાજ હશે ઘીરે કેમ કે શેરડી બહુ જાજી હતી એટલે કઈ ફૂટી નહીં પછી એટલે કીધું હવે એને કાયલ છે ને તો કાઢીને પી જાવી છે બાકી મૂકવાની થતી નથી તો એને જો કાપી નહીં મૂકી દીધી છે અત્યારે અને અનિલભાઈ જો આવ્યા છે હનાવાથી દવા લેવા તો એને ગેલેલિયો લઈ જવાનો છે ગેલેલિયો તો ભાઈ પપન એટલે ડોઝનું કઈ લઈ જઈશ ગેલેલિયો એ તો જીરા હાટું ગેલેલિયો લઈ જાય છે નાનો ફિલ્ટર જો ને એ સાફ કરવાનું કામકાજ ચાલે છે અત્યારે આ ફિલ્ટર માંથી જે તેલ નીકળે ને એ આપણે આ ફિલ્ટર માં આવે તો આ ફિલ્ટર જો ને એમાં ફિલ્ટર થયેલું જ તેલ આવે એટલે જે મેલ હોય ને એ એકદમ ચીકણો હોય તો આ ટાઈપનો મેલ નીકળે આમાંથી આટલું લગભગ ભાવભાઈએ સાફ કર્યું કેટલું એક બે 3, 4, 5 પ્લેટો લગભગ ભાવભાઈ કેટલી સાફ કરી ભાવભાઈ 6 પ્લેટો ભાવભાઈ સાફ કરી અને આમાં દેખાડું ને આ ફિલ્ટર જો ને એમાં મેલ આપણે ઓલા કોપડા જામે ને એમ કોપડા નો જામે આમાં અમને આવું ભાઈ તારી થોડા હડે ને પછી દેખાય છે હમણાં જો તમને તારી થાય જે મેલ આવે ને બતાવી અને આવું ચીકણું મટીરિયલ આવે હાવ ટૂંકમાં પદવાહી ટાઈપનું જ આવે કોઈને ખબર નહીં ન પડે કે આ શું છે એવું હોય ને આપણે જે મોટો ફિલ્ટર જોયો ને એમાં તો શું છે અંદર કોપડા જાંદી જેલા હોય એટલે એ જલ્દી સાફ થાય આ સાફ તો વાર લાગે કેમ કે આને આખો આમાં કાપડા રીતે તાવી તો ગહડે અને બધું બહાર કાઢવું પડે બહાર રીતનું ઘી દહી અને ગહડીને બહાર કાઢવું પડે એટલે આ ફિલ્ટર સાફ કરવામાં વાર લાગે અને આ આ ફિલ્ટર મોટો છે એની કરતાં અને જાજી પ્લેટું છે એમાં જેટલી વાર લાગે ને એટલી જ આ ફિલ્ટર નાનો છે ને ઓછી પ્લેટુંનો તો એટલી જ વાર લાગે એટલે લાવું બધું છે અને આમાં જો મેલે આવો હાવ ચીકણો પદવાહી જેવો જ નીકળે ટૂંકમાં ઓલો જે નીકળે ને એવો કોપડા નો નીકળે ચાલો હવે અવુભાઈની ફિલ્ટર સાફ કરે આપણે અનિલભાઈને જે દવા લેવાની છે એ દવા આપી દેવી એ પછી ટાઈટ થાય એટલે વ્યાજ બનાવવા હાલો હવે એને જે દવા લેવી હોય કાઢી જઈએ તો હાલો ડાયો જો અત્યારે ટાઈમ થયો છે લગભગ 7:30 જેવો અને આપણે વાવું પાણી કરીને જો બાય પછી મીટિંગ જમાવી છે આજ આજે ટાઈટ હોય છે એટલે મીટિંગ રાખી છે બહાર અને પાછા અમારે ભા અને મારે બાપુની બાઇક ગેમ ત્યાં છે એટલે એ ત્યાં જઈ પાછા પૂજ્યા નથી લગભગ બધા આવી જશે અશોક કાકા વ્યાજ જશે દૂધ નામમાં વાલ બાપા આવી જાય નથી આવ્યા બાકી જો બધા બહાર આવીને વાવું પાણી કરીએ અને બેઠા છીએ અને આજે આપણે જે નાનો ફિલ્ટર સાફ કરતા એ ફિલ્ટર કમ્પ્લીટ સાફ થઈ ગયો અને પાછો ફિટિંગ કરવાયો હતો અને જે ફિલ્ટરમાંથી તેલ નીકળ્યું હતું એ પાછું આપણે જે કાસું તેલ ભેરવી એ ટાંકીમાં નાખી અને એ ટાંકીને એવું બધું પાછું વહેંચી અને બધું કમ્પ્લીટ કરીને બીજા આવ્યા હતા જો હવે વાલ બાપા હાલે આવતા લાગે છે આખા અંધારામાં દેખાય છે નહીં અને જોવાની તો અમારે જયભાઈ રખડે એ લેસન કરવું જો ચાલે કહે છે અને કાલ લગભગ હજી કાણાનો આપણે કોઈનો ફોન નથી એટલે ચાલુ કરવાનો થાય કે ન થાય તો ખબર નથી પણ કાલ એમાં એવું હતું આજ ઘાણો ફરી ચાલુ કર્યો હતો હોય તે પણ નાના કાણાની મોટર જે આપણે બીજી આણી હતી ને એ થોડીક ગરમ થતી એટલે
લેવી લેવાનું નક્કી કર્યું હતું. એટલે એ પછી આપણે જે હાડા હાથની હતી એની દહીંની કરી નાખી અને કાલે આવે એટલે મોટર ફિટ કરી અને પછી ધાણા ચાલુ કરીશું. એટલે જે ઘરનું વધુ વિશે પીડ્યું હોય ને હનાવાથી રહેતું હતું એ લગભગ આજે 6 ડબ્બા જેવું નીકળ્યું. મોટર ગરમ થઈ ગયું એટલે બંધ કરી દીધું હતું. એ કાલે કરવાનું છે પૂરું. એટલે હાડા હાથની મોટર હતી ને એ ગરમ થઈ જાય હતી. એટલે આ વખતે આપણે કીધું 10ની લઈ લેવી ને એટલે શું છે કે મોટા ઘણામાં 10ની જ મોટર છે અને એમાં તે 950 છે. એટલે કીધું મોટી લઈ લેવી તો ઠેઠવીથી પછી ઉપાધી ન આવે એટલે 10ની મોટર લઈ લીધી છે. અને એ બધા તે હવે રસ્તામાં આવશે, હમણાં પૂગવામાં છે. જો હવે અમારે મીટિંગ જામી ગઈ છે. જો આમ તો ગુભા દેખાય છે, આમ અમૃતિઓ છે, ભાઉભાઈ છે અને વાલબાપા માગા બેઠા છે, વચ્ચે દેખાતા નથી. તો હાલો ડાયરો, જો અત્યારે વાગી ગયા છે 8:30 અને જો આપણે આવી ગયા સુધી કુવા. આજ આપણે વાવ પાણી કરીને જો બાય બેઠા હતા અત્યાર સુધી મીટિંગમાં, તો એક મહેમાનની વાત હતી પણ એ મહેમાનને પછી ફોન કર્યો એટલે એ લોકો અત્યારે મોડું થઈ ગયું હતું, તો કે અત્યારે હવે કાંઈ આવતા નથી એટલે હવારમાં એ લોકો ચા પાણી પીવા આવવાના છે. એટલે અત્યાર સુધી જો બાય મીટિંગમાં બેઠા બેઠા શેરડી ખાતા અને જીતિયાને ફોન કર્યો હતો. એ તે હોમ મારે અમારે જીતેન્દ્રભાઈ ને સંતોષ ને એ બધા આવવાના છે અને અમારે રાજભાઈ તે કાલે મામન ઘરે જવાના છે. લે માથે ઓઢી જ વાત નોડો એટલે ઉઘાડો ઉઘાડો એ છોકરું એટલે એને જવાનું છે ને કાલે તો શરમાય છે. હે લે તો બે દી વિડીયોમાં નહીં આવ્યું ને આવું. હે એનું શું કરશું? બધા એમ કહે છે રાજભાઈ ત્યાં જા તો લે હુઈ જો લાગે છે. બોલો આ કુકુ હુઈ જ છે. નાનું એવું કુકુ છે ને એટલે હુઈ જવું હોય. હે લે પાતામાં જવું તું. હે હે હમણાં તે છે ને અમારે ખુશુબેન થોડાક બીમાર પડી જાય છે, એ વિડીયો નથી આવતા અને બે દી અમારે રાજભાઈ વ્યા જાય છે એ નહીં આવે. ચહેર કરવા જવાનો છે કા એવું છે ને? તો હાલો ડાયરો, જો હવે આજ તો કઈ ઘણા એવું બધું આવ્યું નતું એટલે આપણે તો કામકાજમાં આજ આખો દી બેઠા હતા, ઘડીક ચાલુ કર્યા હતા પણ મોટર ગરમ થઈ એટલે અમે બાપુ નોબડા બાપા બે પાછા ભાવનગર મોટર લઈને ગયા હતા. તો એ હાડા હાથની જે મોટર હતી ને એ પછી બદલાવીને 10 હોર્સ પાવરની કરી નાખી. એટલે કીધું શું છે દબાવવાની કે ગરમ થવાનો કાંઈ પ્રશ્ન ન આવે. તો એ લોકો તે હવે પૂગવામાં છે ત્યાં ફોન કર્યો ને એટલે તો જો મીટિંગ પૂરી કરી ને વ્યાયા સુધી હુવા ને જો અહીં બેઠી છે અમારી રાજભાઈ મમ્મી એવડે એ તે બધા જો હુવા ને તે જ કરે છે. આમ તો રોજ એને કાં આવટાણું થાય કાં હુઈ જાય હોય તો અમે રાજભાઈની બધા મસ્તી કરે છે એટલે બેઠી છે એ તે એવડે એ તે પડામાં તે શેઢા ને એવું બધું વાઢવાનું કામ કરે છે એમ કહે છે. આજે આપણે ઓલો પડામાં ઝટકો મૂકવાનો હોય ને તે વાટતા હતા કેટલા વાઢે શેઢા એમાં શું છે આપણે શેઢે ઓલો ઝટકો મૂકવાનો હોય ને તે શેઢે ખડ છે થોડું થોડું તે એ બધા વાટવાનું ચાલુ કરી દીધું છે. નકર શું છે કે ઝટકો મૂક્યું ને એટલે ખડ અડતું હોય ને તો ઝટકો કામ આપે નહીં. અને આમ તો વાળા બાંધીને લગભગ 3 દી થયા પણ ધીમે ધીમે શું કહેવાય શેઠો વાટવાનું ને એવું બધું કામકાજ હોય એ પોતે પછી ઝટકો લઈ આવશું. જો કે ઝટકો એ નહીં થયા એનો એટલે ઢોરની રંજાડ પછી હમણાંથી વધારે છે. રોજ રાતે કાલે રાતે તે લગભગ અશોક કાકાની મેં ભજનમાંથી આવ્યા ને એ પછી એમ કહેતા વહેલા હવારમાં આવ્યા હતા એટલે રોજ તગડી તો મૂકે છે પણ રંજાડ વધારે છે એટલે હું છે ઝટકો બંધાઈ ગયો હોય ને તો પછી ઉપાધી ન આવે લઈને એ બધા એનું કામકાજ ચાલે છે. અને કાલે આપણે હવાનમાં પાછી નવી મોટર આવશે, આજ અત્યારે પૂગી જ જાય છે એમને એ બધું કામ લઈને બી આવશે. કાલે હવાનમાં પાછી પુલીનો ગાળો ને એવું બધું કરી અને ફિટિંગ કરીને પછી આપણે જે હનાળાવાનું વધુ વિશે છે એ પૂરું પાડવાનું છે એવું બધું છે. તો હાલો ડાયરો, વિડીયો કરી દેવી પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રાજભાઈ બાય બાય કરી દેશે નહીં કરે.